સરસ. બે પ્રસંગ હારા છે. માતાજીના પ્રસંગો 100 વર્ષ પહેલાના, 100 વર્ષ પહેલા 1912. શીખી લેવાનું, આમાંથી ઘણું શીખવાનું હોય છે. આપણે કેમ જીવવું એ આમાંથી મળે આપણને, જરાક આપણી તમન્ના વધારવાની. કઈ ભેગું આવે, માથા કરતા સારું સારું ભેગું કરીને મોટામાં ઘૂસી જવું, મોટામાં ઘૂસી જવું નહીં તો આમાં ખોવાઈ જાય એવું છે બધું. એ જગ્યાએ ડોકું કાઢીએ, 4 બજે દારૂ પીધેલા અને ઝુંપડપટ્ટી ને ગંધારું ને એમાં જ ક્યાંક જન્મ થાય. મન મેલું તો એ જગ્યાએ જઈને પડે, જ્યાં ખળભળાટ રાગ દ્વેષ ને બાધા બાધી મારા મારી ને એમાં જઈને પડીએ. આપણી વૃત્તિ એવું જન્મ થાય તો આપણા હાથની વાત છે, એ તો આપણે કરવું જોઈએ કે મારે આ વખતે આમ. આપણા સુરતમાં એક એવા ભાઈ જીવે છે, હાવ સાદા માણસ છે, સુરેશ કહેતો હતો. 44,000 એકર જમીન છે એકલા પાસે. 44,000 એકર આપણે 11 એકર છે મારી પાસે. કેટલી થઈ? હા, વિશાખાપટ્ટનમમાં છે, લોટરી કહેવાય. પણ સાદો એટલો સાદો, દવા બવા લેવા અહીંયા આવતો હોય ને પછી એને વાત કરે ને, પછી મેં પૂછ્યું એને, કીધું તે કે આનું રહસ્ય શું છે, તમે આટલું ગતિ કરો ધંધો 62 વર્ષના છે. રાઘવજીભાઈ નામ છે. જો એટલું બધું હોવા છતાં નમ્રતા એની પાસે, એટલે આપણે વાત કરીએ. બાકી ક્યાં વાત કરવાની, બધા બધાની જેમ લેવલ સરખું જ હોય તો પછી. તો પહેલું રહસ્ય એને બતાવ્યું, મારે આ આજે કરવાનું છે, એ કાલ પર મેં કોઈ દી નાખ્યું નથી, કોઈ દી નહીં, એને લીધે મારી પ્રગતિ થઈ છે. કોઈનું આડાવરું કોઈ દી વિચાર્યું નથી, ભક્તિ માર્ગે નથી, પણ એને પોતે બનાવ્યા નિયમ. મારી જીભમાંથી કોઈને લાગી જાય એવા શબ્દો હું કાઢતો નથી. સફળતા એટલે વળી, શક્તિ બધી અંદર રહી. કોઈ આડાવરું વિચારવું, આડાવરું બોલવું, ઈર્ષા દેખાય ને એ બધું, એમાં શક્તિ વહી જાય. એવું બધું ઘણા મુદ્દા બોલતો હતા, 7-8 હતા. આજનું આજે નક્કી કર્યું કરવાનું જ, આપણેથી કેમ ના થાય. એ કે હું હીરા ઘસવા આવ્યો, એના ભાઈ કહે 20 હીરા વધારે વધારે બને, માણસ 20 હીરા બનાવી શકે. 120 હીરા હું બનાવતો આખા કારખાનામાં, 20 હીરા 25 હીરા બને, 120 બનાવું એવી કામની ઓલી ત્વરા. પછી એક દિવસ કંઈક મદારીનો ખ્યાલ જોયો ને જોવા ગયો હશે, એટલે છોકરી હશે 5-7 વર્ષ, અંગોઠાથી આમ ફેંકે હિંડોની સીધી આવી રહી ગઈ. પછી એના ઉપર કંઈક વસ્તુ સીધી અટકી ગઈ, એના ઉપર કંઈક ચમચી હતી પ્યાલામાં આવી ગઈ. આ બધું શક્ય છે એવું જ મારા મનમાં થયું. આપણે ક્યાંક નોખો તો પડવું જ જોઈએ એવું મનમાં અહીંયાથી ઘૂસ્યું. પછી બીજે દી હીરા ઘસવા ગયો એ ભાઈ, 130 હીરા કર્યા. ક્યાંક તો નોખું થયું ને સારું, એનાથી એટલું થાય તો મારાથી આટલું 10 હીરા વધારે કર્યા, બધાને 20-25 હોય એમ, એવી બધી વાતો કરતો. સફળતા તો આપણે અંદરની ચોખ્ખાઈ ઉપર બહુ આધાર રાખે છે. એટલે સારી વાત હતી, મેં તો કહું. મુખ્ય મુદ્દો એ હતો, આજે કરવાનું કામ, આજે કાલ પર નાખવું મેં કોઈ દી નહીં, પછી થાય કાલ થાય જોવું. ચોખ્ખું મન થાકે નહીં, નહીં તો મન થાકી જાય. આજનું કામ કાલ પર ગયું ને કાલનું પછી અટવાઈ ગયું ને આજનું માન થયું ને કાલનું તો રહી ગયું. બરાબર, તારું યાદ ના આવ્યું, બાકી દાખલો આપી દેતો. એ તો આમ કર્યું એના.
એટલે હું કહે છે પેલો નંબર શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા. 22 ઓગસ્ટ 2019 ને ગુરુવાર. હરિ વાલો હરિ વાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિ જેવું બીજું નાચે, જીવનમાં હે તકરવાને હરિ ભણવા જવાનું છે. આ તો જા જા જા, મને ઘરે જ પડી ગયું તો ગડબડ કરું એવું હતું મારે, પણ ઘરે જ પડી ગયા. હરિયો મોટા કાલે જવાનું છે, કાલે જવાનું બપોર પછી. હા હા, એ ભણાવો ખૂબ એનેથી માસ્તરો. હરિયો એ ફકરો તો એક દિવસ માતાજી, એક ફકરો છે નાનો, શ્રી રામકૃષ્ણ વિશે બોલતા બોલ્યા, મહાન ત્યાગી એવા ઠાકોરને મારી ખૂબ ચિંતા રહેતી, ચિંતા પત્નીની ચિંતા પતિએ કરવી જ જોઈએ, જવાબદારી લીધી હોય ને. એકવાર મને એમણે પૂછ્યું, ખર્ચ કરવા માટે તમારી પાસે તમને કેટલા રૂપિયા જોઈએ, ખર્ચો મહિનાનો કરો એ તમારે કેટલા રૂપિયા જોઈએ. મેં કીધું 5-6 રૂપિયા થઈ જાય પૂરા. પછી એમણે પૂછ્યું, તમે વાળું કરતી વખતે કેટલી ચપટી ખાઓ છો, હે ચપાટી કેટલી ચપાટી ખાઓ છો, કેટલી રોટલી ખાઓ છો. ત્યારે હું બહુ શરમાઈ ગઈ, નાની ઉંમર હોય અને શો જવાબ આપો એ વિશે મૂંઝાવા લાગી. પણ એમના આગ્રહથી આખરે બોલી, 5-6 રોટલી. એટલી તો હોય ને, તારે કેમ? એક દિવસે ગુસ્સામાં આવી રાધુ બોલી, તમને શું ખબર પડે વરનું મૂલ્ય, તમે શું સમજી શકો. એમ રામકૃષ્ણ પક્ષમાં બોલી. ત્યારે હસીને બોલ્યા, માં એ સાચું, મારો વર તો સાચો સાધુ હતો, હતો થઈ ગયો, આમાં પાંચ પતી ગયો હોય ને. હા, એવું સાચો સાધુ હતો એને સંસારનું તો સામાન્ય હોય, ધ્યાન રાખવું. હા, રાધુ રાધુ હજા હજા હજા. એટલે ચોકલેટ પડીશ તે પાય દીવો. હા, બીજા એક દિવસે સ્વામી કેશવાનંદે માને કીધું, કાં અમારા વિસ્તારના લોકોનું ખોટું વલણ સુધારો અને કાં લોક સેવાના કામમાંથી મને મુક્ત કરો. કોણ બોલ્યું? કેશવાનંદ. બીજું ઊભું કરનાર કોઈ નથી, સૌને તોડતા જ આવડે છે. માને કહેશ, માં કહેશ, ઠાકુર એમ કહેતા કે મલયનો વાયુ બધા ઝાડને ચંદન વૃક્ષો કરી નાખે, દિવ્ય કૃપાનો વાયુ વાઈ રહ્યો છે તો વાંસ અને કેળ સિવાયના બધા જ વૃક્ષો ચંદનના બની જવાના છે. એ મલય પવનમાં પણ એ બે ચંદન ના બને, દાખલો હોઈ શકે એવું હિમાલયનું હોય આ બધું. રાગ દ્વેષ મોહન એ બધા વાંસ કહેવાય, એમ એમાં ના લાગવું પડે, એમ આપણે કાઢવું હોય તો નથી ક્યાં રાખ્યું છે. હાય હાય, ધર્મની પૂછડી લાગી, બનાદીમાં ઘૂસી ગયું, હવે એને કાઢવાનું ને.
હા, જયરામ મટીમાના માના આખરી દિવસ દરમિયાન એક દિવસે રસોઈણબાઈ ઠેઠ રાતે 9 વાગે આવી અને બોલી, હું કૂતરાને અડી ગઈ છું. બોલે, કૂતરાને અડ્યા પછી રસોઈ થાય નહીં, માટે નાહવું તો પડશે. માં બોલ્યા, આટલી મોડી રાતે નાહ ના, નહીં તો ચાલશે, તારા હાથ પગ ધોઈને સાડી બદલી લે. ત્યારે રસોઈણ પૂછ્યું, એમ ચાલશે? માં બોલ્યા, તો પછી જાત ઉપર જરા ગંગાજળ છાંટી લે, આમ હાથમાં લઈ, આપણે સ્મશાનથી આવી ના કરે એવું. પણ બાઈએ એનાથી સંતોષ બાઈને ના થયો એટલે આખરે માં બોલ્યા, સારું તો પછી મને અડી લે ને, અને આમ હાથ અડાડી દે, થઈ ગયું, ભૂઈ જાઓ જાઓ. કેટલી મોટી વાત છે, હાવજી નાનું નહીં કહેવાય. હં, સૌ સ્વામી જ્ઞાનાનંદ અવારનવાર નવાસનમાં કંઈ ને કંઈક વાનગી બનાવતા. જ્ઞાનાનંદ વિજ્ઞાનાનંદ, વિજ્ઞાનાનંદ તો ઇન્જિનિયર હતા, વિજ્ઞાનાનંદ આ જ્ઞાનાનંદ છે. જયરામ ભટ્ટી લઈ જતા વાનગી બનાવવા બનાવતા, અને બધી વાનગી ક્યાં લઈ જાય? માતાજીને માટે. માર્ગે આવતા કોઈ ગામના કેટલાક લોકોને સ્વામીની આ વારંવારની મુલાકાતોનો આશ્ચર્ય થયું. એક દિવસે એક જણ બોલ્યો, અરે કેવી માયામાં મહારાજ લપટાયા છો, રસોઈ વાહ કરીને વાહ આપવા જાઓ ને ભજન કરો ભજન, કોઈ સંસારી આવો જવાબ બોલ્યું હોય. સ્વામી જ્ઞાનાનંદે પૂજ્ય માને આ વાત કરી ત્યારે થોડા આવેશ સાથે મા એમ બોલી ગયા. હું બોલ્યા, જો બેટા એ સૌ સંસારીઓ છે, એમનો વર્ગ જ જુદો, એ સૌ ફરી ફરી સંસારમાં આવશે અને પોતાના સંસારી જીવનમાં સળિયા કરશે. પ્રભુ કદી એમની ઉપર કૃપા કરે તો જ એનો ઉદ્ધાર થાય, બાકી નહીં થાય. તને એ થોડા સમજે કે તું માતાજી માટે રસોઈ લઈ જાય તો કેટલો ભાવ છે ભરેલો એમાં, એને ક્યાંથી ખબર પડે? ગામના માણસો સંસારના સાધુ થઈને હું આટા મારો છું, હું ક્યાં જાઉં તો ખાવાનું આપવા? એ તો અમારું કામ છે. સંસારીને હોય ને રસોઈ કરીને અમે પુગાડીએ, તમે શું માથાવટ કરવા? તો માતાજી માટે લઈ જઈએ, કેવો ભાવ હોય એનો. એક દિવસ જયરામ ભટ્ટીમાં માના ઘરની પરસાળમાં બેસી ને ઢાકાના એક ભક્ત પિતાંબરનાથ માં સાથે વાતો કરતા હતા. આ લેખક જે છે ને, એક અનામી પુરુષ ભક્ત છે. માએ અંદર ઓરડામાંથી કીધું, બેટા અહીં ઓરડામાં આવીને વાત કર. ત્યારે ભક્ત બોલ્યા, માં હું અહીં જ ઠીક છું, હું હલકી નાતનો છું. એટલે માં બોલ્યા, તું હલકી નાતનો છો એમ કોણ કહે છે? તું મારું સંતાન છો, અહીં રસોડામાં આવીને વાત કરો. બોલો, અહીંયા આભળ છે એ જમાનામાં કાઢી નાખી, હજી આપણે પૂરી નીકળી નહીં, હજી આપણા ઘરોમાં ના નીકળી ગઈ, મનમાં આવી જ જાય. કોઈ હરિજન જો આવી ગયું ઘરે આપણી પેઢી સુધી તો હજી હાલી જાય, એની ઉપરની પેઢીમાં ના હાલે. મારા બા ઊભા હોય તો ના હાલે. એને એ 1912માં કાઢ્યું હતું, કેવડા મોર્ડન કહેવાય. હરિજન હોય ને આપણે આપણી સેટી પર બેહવા દઈ, જો કેવું અટકે. એને ક્યાં નીડ્યું કે રસોડામાં આવતી રહે, અહીં આવતો રહે. રસોડું પવિત્રમાં પવિત્ર રાખવાનું હોય છે. એ અંદર આટીઓ પડેલી છે. માણસને વળી હરિજન ને ભરિજન ને કેવું, 5 ભૂત વાળું જો હોય, મનાધિકરણ હોય, બીજું શું હોય? હરિજન, હરિજન તો બાપુ ચાવ્યા પછી બિચારાને ઢેઢ જ કહે. હા, એવું બધું નીચલા વર્ણના શબ્દો આવતા, પછી એવા ઉચ્ચ શબ્દ મૂકી દીધો હરિજન, ગરીબ માણસો. એ ના હોય તો ગાય મરેલી કોણ લઈ જાય? કૂતરા મરેલા ઢેડી જવાના, એનું કામ છે. એ વધારે મોટું કામ છે. ગામમાં ભેંસ મરી ગઈ હોય તો એ આવે ચડાવે, લઈ જાય, કાંઈક કરે.
ગામડામાં જોયું હોય ને બધું, એકવાર યોગીન એકવાર ઉદ્બોધન નિવાસે પૂજ્ય માનીય કરુણાની વાત થઈ રહી હતી. માં સામે તાકીને જોતા યોગીનમાં બોલ્યા, યોગીનમાં મોટા હતા, માં આપણને ખૂબ પ્રેમ આપે છે એમાં શંકા નથી, પણ એ ઠાકુરના પ્રેમ જેવો ઉત્કટ તો નથી લાગતો. એને બેને જોયા હોય, પોતાના શિષ્યો માટે એમને કેવા ભાવ અને પ્રેમ હતા ઠાકુરને, અમારી સગી આંખે અમે એ જોયું છે. યોગીનમાં બોલે છે, એ શબ્દોથી કહી શકાય એવું નથી. માં બોલ્યા, એમાં નવાઈ જેવું શું છે? એમાં કંઈ નવાઈ નથી. એમણે થોડાને જ શિષ્યો તરીકે સ્વીકાર કર્યા હતા, અને એ પણ કસોટી કર્યા પછી, અને મારી તરફ તો એમણે કીડિયારું ઉભરાવીને વહી ગયા છે. આવો આવો બધાને આપી દો, એમાં કંઈ નવાઈ જેવું નથી. પરીક્ષા કરીને તો મંત્ર આપતા, અમારે તો કેડિયારું ઉભરાણ કોઈ ના પાડવાની જ નહીં, અને મારી તરફ તો એમણે કેડિયારું મોકલું છે આખું. હું નવરી ક્યારે પડું? હે, તને એકલીને પ્રેમ કરવા ક્યાં નવરી પડું? બધા એનું આમ હોય, એમ રજનીશમાં એવું આવ્યું હતું એકવાર, પ્રવચન સાંભળતો ને કરશનભાઈને, કે પહેલાં મને 8-10-15-20 મળતા, એ બધા એની વ્યક્તિગત આ હો આ હો આમ કરતો, પછી ટોળુંથી 200 જણા પેલા જે નજીક હતા ને એ થોડા હરવર થવા માંડે ને, બીજા આવે પેલા આવે, બધાને ભાગ પડ્યો. એટલે ભાઈ મનમાં રાખશોમાં કોઈ એવું ઓછું વધતું, મારે બધાને ભાગ લેવો પડે કે એમાં એવો પોઈન્ટ આવ્યો હતો. એકવાર એક સ્ત્રી ભક્તે પૂજ્ય માને પૂછ્યું, માં આપ દેવી સ્વરૂપ છો, એ જ્ઞાન અમને કેમ નથી થતું? અમારે જેવા જ લાગો તમે, અમને તારે જેમ તું દેવી સ્વરૂપ છો આ દાખલો આપ, પણ અમને તો એ તું દેવી સ્વરૂપ છો જ, પણ લાગે નહીં એમ કેમ થાય છે? દીકરી બોલ્યા, માં દરેક જણ દિવ્યતાનો સાક્ષાત્કાર કેમ કરી શકવાનો? એવી આંખ કેળવાયેલી હોય તો ખબર પડે એમ કે એને. એક સ્નાન ઘાટે એક હીરો પડ્યો, આપણે જ વાંચ્યું હતું આ, નાયા પછી લોકો એના વડે પોતાના પગના તળિયા ઘસતા હતા. ખરબચડો હોય ને હીરો, હજી ઓલો પાલબેલ પાડેલા ના હોય, આટલો ગઠ્ઠો જ હોય, મીઠાને ગાંગડા જેવું, ફટકડીનો ગાંગડો હોય ને, ફટકડી બધા બધા સાકર આવે ને પણ જીભમાં મૂકી ચોટી જાય, લાગે આખર પૂરું હોય, જીભનો થૂંકને ચૂસી લે, શોષવાનો ગુણ હોય, મૂડું આવી જતો ને ત્યારે એ વાપરતા, લાડ પાડવાની દવા વપરાય, ફટકડી ઘણી જગ્યાએ વપરાય છે, ચોખ્ખું કરવામાં, ના 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 મરથું હતું, મોરથું હતું તો ખદખદ આવી જાય દવા છે. સ્ફટિકા કે આયુર્વેદમાં સ્ફટિકા, હા એમાં વપરાય, જોવી પડશે ને કેવી હોય. હે, સુકાઈ ગયેલી ચામડી ખંખેરી નાખતા, નાયા પછી લોકો એના વડે પોતાના પગના તળિયા ઘસે, આમામ આમ કરીને ચામડી ખખેરે. એક દિવસે એક ઝવેરી આવ્યો, એની નજર પહેલાં પથ્થર પર પડી, એ જાણી ગયો કે એ તો મૂલ્યવાન હીરો છે, લાખો રૂપિયાનો, અજાણ્યા માટે હીરો એ પાણો જ છે, આપણા માટે એ જ છે ને, આપણા ગુરુ કે ચેતન હોય એ આપણે એટલા બધા કેમ નથી સ્પર્શતા, આપણા માટે સામાન્ય હોય. મોટા રાયડું પાડે હિન્દુ કાકા, મોટા મોટા આવા મોટા મોટા મને મળી ગયા એવું, આપણે હાંભળ્યા પછી થોડો ખ્યાલ આવે કે કેમ મોટાને આપણે પ્રેમ કરવો ચાહવા, આપણે એ જ ફાયદો છે ને વડીલોનો એનો. એ હીરો હતો, બહુ વાત સાચી છે.
હરિઓમ. કેટલી મિનિટ થઈ ભાઈ? બસ તો ટ્રેક કરી દઈએ ને.